हेलो एवरीवन, आपणे ट्रांसपोर्टेशननो पहेलो समजाईशुं। जे एक्जाम्पल छे, सॉल्व द फॉलोइंग एक्जाम्पल बाय नॉर्थवेस्ट कॉर्नर मेथड। हवे आपणे ऑलरेडी प्रीवियस लेक्चरमां जोयुं नॉर्थवेस्ट कॉर्नर मेथडनो यूज शेनी माटे थाय छे, तो ट्रांसपोर्टेशन कॉस्ट आइडेंटिफाई करवा माटे। तो हियर, अहींया आपणे डायरेक्टली शुं आइडेंटिफाई करवानुं छे, आ सबनो ट्रांसपोर्टेशन कॉस्ट आइडेंटिफाई करीशुं। हवे ट्रांसपोर्टेशन कॉस्ट आइडेंटिफाई करवा माटे पहेलामां पहेलूं सममां કોઈપણ સમમાં શું જોવાનું કે ડિમાન્ડ અને સપ્લાય, કોઈપણ સમની ડિમાન્ડ અને સપ્લાય ઇક્વલ હોય તો જ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આપણે આગળ ફાઇન્ડ કરી શકીશું। તો અહીંયા એની ડિમાન્ડ કે ડિમાન્ડ અને સપ્લાય જોઈએ કેટલી છે, અહીંયા સપ્લાય જોઈએ 50, 40, 90, 90, 60, 150। તો અહીંયાની સપ્લાય કેટલી છે, 150 છે। એની સામે એની ડિમાન્ડ કેટલી છે, 20, 95 અને 35, આનું સમેશન પણ શું થાય છે, 150। तो अहीं डिमांड अने सप्लाय बंने आपणी केवी छे, इक्वल छे, एटले हूँ ट्रांसपोर्टेशन कॉस्ट आनी फाइंड करी शकीश। हवे मने अहीं कई मेथडथी कीधुं छे, तो नॉर्थवेस्ट कॉर्नर मेथडथी, तो बाय डिफॉल्ट हूँ नॉर्थवेस्ट कॉर्नर मेथडथी ज ट्रांसपोर्टेशन कॉस्ट आइडेंटिफाई करीश। चलो हवे सम चालू करता पहेला आपणे एक वस्तु समझिए कि आज अंदर जे वेल्यूज आपी छे टेबलनी अंदर 6, 4, 1, 3, 8, 7, 4, 4, 2, ए शुं कहेवाय, तो ए छे ट्रांसपोर्टेशन कॉस्ट पर यूनिट ट्रांसपोर्टेशन कॉस्ट आपेली छे। यूनिट पर यूनिट ट्रांसपोर्टेशन कॉस्ट है नहीं, तो अहीं ए छे अने डी छे। लेट अस से आ ए बी सी ए त्रण दुकान छे अने का तो त्रण गोडाउन छे, अने त्यांथी आ डी ई एफ ए त्रण शॉप पर तारे माल सप्लाय करवानो छे। तो ए थी डी नो ट्रांसपोर्टेशन कॉस्ट विच इज 6 रूपीज़, ए थी ई नो ट्रांसपोर्टेशन कॉस्ट विच इज 4 रूपीज़, ए थी एफ नो 1 रूपीज़। आ पर्टिक्युलर जे बॉक्स छे, आ जे पर्टिक्युलर स्क्वेर बॉक्स, એને વંચાયશું, એને વંચાય સેલ, અને સેલનું લોકેશન કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય? તો આ જે સેલ છે, આ જે સેલ, એ સેલને કેવી રીતે વંચાય, બી ઈ સેલ। આ સેલ છે એને કેવી રીતે વંચાય, એ ઈ સેલ। લેટ અસ સે આ સેલ છે એને કેવી રીતે વંચાશે, સી ડી સેલ। તો આ બેઝિક ટર્મ્સ હતા સમને સમજવા માટે। ફર્સ્ટ ઓફ ઓલ, અગેન ટ્રાન્સપોર્ટેશન કોસ્ટનો સમ હોય તો આપણે પહેલાં એની ડિમાન્ડ અને સપ્લાય ચેક કરવાના, જો એ બંને ઇક્વલ હોય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આપણને ઇઝીલી ફાઇન્ડ કરી શકીશું। હવે નેક્સ્ટ કઈ મેથડથી કીધું છે, તો નોર્થવેસ્ટ કોર્નર મેથડ। આપણને બધાને ડાયરેક્શન ખબર જ છે, આ છે તારી નોર્થ ડાયરેક્શન, આ છે વેસ્ટ ડાયરેક્શન, આ છે સાઉથ ડાયરેક્શન, આ છે ઇસ્ટ ડાયરેક્શન। તો નોર્થવેસ્ટ કોર્નર કયો બન્યો, નોર્થ વેસ્ટ કોર્નર મેથડ, એટલે આ તારો આ જે પોર્શન બન્યો, આ જે પોર્શન એ કયો બને છે, નોર્થવેસ્ટ કોર્નર બને છે। આ જે પોર્શન બને છે એ કયો બને છે, નોર્થવેસ્ટ કોર્નર બને છે। ક્લિયર? એટલે આ જે પોર્શન તારે સમમાં આઈડેન્ટિફાઈ કરવાનું, નોર્થવેસ્ટ પોર્શન, તો આખા સમમાં નોર્થવેસ્ટ પોર્શન કયો છે, તો આપણો એડી સેલ એ કયો બનશે, નોર્થવેસ્ટ પોર્શન બનશે। ત્યાં એની ડિમાન્ડ કેટલી છે, એટલે એડી સેલને ડિમાન્ડ છે 20 ક્વોન્ટિટીની, જ્યારે મારી પાસે અવેલેબલ કેટલા છે, 50। અહીંયા સપ્લાય અવેલેબલ છે એટલે મારી પાસે 50 ક્વોન્ટિટી અવેલેબલ છે, અને સામેવાળાને જોઈએ છે 20, તો બટ ઓબ્વિયસ હું એને જેટલી જોઈએ છે એટલી બધી ફૂલફિલ કરીશ। તો અહીંયા મેં 6th AD સેલમાં જ કેમ કરું છું, બિકોઝ આપણે નોર્થવેસ્ટ કોર્નર મેથડ વાપરીએ છીએ, નોર્થવેસ્ટ કોર્નરમાં જ તારે પહેલું એલોકેશન કરવાનું। તો અહીંયા હું આ સેલને 20 ક્વોન્ટિટી આપી દઈશ, તો 20 ક્વોન્ટિટી મેં એને એલોકેટ કરી, આપવી એટલે શું કરું, એલોકેટ કરવું કહેવાય। તો અહીંયા મેં આ સેલને 20 ક્વોન્ટિટી એલોકેટ કરી, એટલે અહીંયા એની પાસે શું બચશે, 0 ક્વોન્ટિટી, એટલે અહીંયા બધી ક્વોન્ટિટી ઉડી ગઈ। જ્યારે અહીંયા મેં 50 હતી એનામાંથી કેટલી આપી, 20 આપી, તો કેટલી બચી, 30 બચી। અહીંયા મેં 20 આપી દીધી એટલે આખી આ કોલમ શું થઈ ગઈ, ઉડી ગઈ। નેક્સ્ટ અગેન, હવે મારી પાસે બચ્યા કેટલા સેલ, આટલા 6 સેલ બચ્યા। આ 6 સેલમાંથી નોર્થ વેસ્ટ કોર્નર કયો બન્યો, તો નોર્થ વેસ્ટ, અગેન એકોર્ડિંગ ટુ ધીસ રૂલ, નોર્થ વેસ્ટ પોર્શન કયો બનશે, એ ઈ સેલ। એ ઈ સેલમાં એલોકેશન કરવાનું, એ ઈ સેલમાં ડિમાન્ડ કેટલી છે, 95ની, પણ મારી પાસે અવેલેબલ કેટલા છે, ઓનલી 30। તો હું જેટલી મારી પાસે, એની ભલે માણસની ડિમાન્ડ 95ની છે પણ મારી પાસે અવેલેબલ 30 જ છે, તો જેટલા હશે એનું એટલા જ આપીશ એને। તો મારી પાસે 30 હતા તો મેં એને 30 આપી દીધા, અહીંયાથી 30 એ 30 ઉડી ગયા, તો અહીંયા કેટલા બચશે, 65। અહીંયાથી બધી ક્વોન્ટિટી 0 થઈ ગઈ, એટલે આ રોને પણ હું શું કરું છું, નીલ કરું છું, ઉડાઈ દીધી। નેક્સ્ટ, હવે મારી પાસે 4 સેલ બચ્યા છે, આ 4 સેલમાં અગેન મારે કયું પોર્શન આઈડેન્ટિફાઈ કરવાનું, નોર્થવેસ્ટ કોર્નર, તો કયો સેલ બનશે, બી ઈ સેલ મારો શું બનશે, નોર્થવેસ્ટ પોર્શન બનશે। આ 4 પ્રમાણે આ પોર્શન એ નોર્થવેસ્ટ ગણાશે, તો બી ઈ સેલમાં હું એલોકેશન કરીશ, એની ડિમાન્ડ કેટલી છે, 65ની, પણ મારી પાસે અવેલેબલ કેટલા છે, 40। હવે ભલે માણસે 65 ક્વોન્ટિટીમાં જોઈએ છે પણ મારી પાસે છે 40, તો એને આપીશ કેટલા, 40। તો અહીંયા મેં 40 એલોકેટ કર્યા, આ 40 એક વખત એલોકેટ થઈ ગયા એટલે પૂરેપૂરા અહીંયા વપરાઈ ગયા, યુટિલાઇઝ થઈ ગયા, એટલે આ આખી રો 0।
અહીંયા 65માંથી 40 જતા રહ્યા એટલે કેટલા બચ્યા 25. નેક્સ્ટ અગેન હવે મારી પાસે આ બે સેલ બચ્યા તો નોર્થ વેસ્ટ પોર્શન કયો બને? આ બને, તો એની માટે ડિમાન્ડ કેટલી છે? 25. અવેલેબલ કેટલા છે? 60. તો મેં અહીંયા 25 આપી દીધા. આ 25 25 ગયા, આખી કોલમ ગઈ. અહીંયા 60માંથી 25 ગયા એટલે કેટલા બચ્યા? 35. નાવ નેક્સ્ટ, અહીંયા એક જ સેલ બાકી રહ્યો હવે, આ એક જ સેલ વિચ ઇઝ સી એફ સેલ. તો અગેન એની ડિમાન્ડ છે 35ની, મારી પાસે અવેલેબલ છે 35. 35 એ 35 એને આપી દઉં. ડન. તો આ પણ ગયું, આ પણ ગયું, આ રો પણ કોલમ પણ ગઈ અને આ રો પણ ગઈ. હવે આપણે આને શું આઈડેન્ટિફાઈ કરવાનું છે? ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો મેં એડી સેલમાં કેટલી ક્વોન્ટિટી ડિલિવર કરી? 20 ક્વોન્ટિટી. પર ડિલિવર રેટ શું હતો? 6 રૂપીઝ. તો કેટલા રૂપિયા થયા? 6 × 20 રૂપીઝ. પ્લસ એઈ સેલમાં કેટલી ડિલિવર કરી ક્વોન્ટિટી? 30. પર ક્વોન્ટિટી રેટ શું હતો? 4 રૂપીઝ. એટલે કેટલો થયો? 30 × 4 પ્લસ 8 × 40 પ્લસ 4 × 25. પ્લસ 2 × 35. નાવ આનું મલ્ટિપ્લિકેશન કેટલું થશે? 120 પ્લસ 120 પ્લસ 320 પ્લસ 100 પ્લસ 70.